માનવ કેરો જન્મ મળ્યો તારી કૃપા, પડી જીન શાસન કેરો શિર તાજ મળ્યો ના, સદગુરુ તણો સંગ મળ્યો તારી કૃપા, પ્રભુ તારી કૃપા દાદા તારી કૃપા, માનવ કેરો જન્મ મળ્યો તારી કૃપા, પડી જીન શાસન કેરો શિર તાજ મળ્યો ના, સદગુરુ તણો સંગ મળ્યો તારી કૃપા, પ્રભુ તારી કૃપા દાદા તારી વંદિયું ચવડી જાય નિસિયાય મથેડ
નમો સિદ્ધાણૌ નમો આયર્યાણમ નમો ઉવજ્જાયાણૌ નમો લોએ સવસાહુણુ એસો પંચ નમુકારો સવ પાવ પણાશણો મંગલાણું છ સવેશિમ પઢમં ખવાઈ મંગલમ જય જગ જીવ જોણી વિયાણ ગો જગ ગુરુ જગાનંદો જગનાહો જગબંધો જય જગ પિયામહો ભયવો જય સુયાણો પભવો
तीर्थयराण अपच्छिमो जयई गुरु लोगाण जयई महापा महावीरो ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानदिमिरांधानां ज्ञानांजनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। एकदम जुस्सा साथे कुलकर्म साहित्य निष्णात श्रीमद विजय प्रेम सुरेश्वर जी महाराज की जय। बोलो शिविरोना आद्य प्रणेता वर्तमान तपोनिधि श्रीमद विजय भुवन भानु सुरेश्वर जी महाराज की जय। गिरदार्थ एवं सुविशाल गच्छाधिपति श्रीमद विजय जय गोस सुरेश्वर जी महाराज की जय। भाग्यशालियों आज थी लगभग 6-1 वर्ष पहला नो टाइम परम पूज्य गच्छाधिपति महाराज भिवंडी मुकामे ओसवाल ना उपाश्रय में विराजमान अने त्याज वेली सवारे एक प्रसंग एक दुखद समाचार आवी रहा छे। मेहसाणा मुकामे साध्वीजी महाराज साहेबनो रस्ता पर एक्सिडेंट थयो छे अने युवान एवा चार साध्वीजी महाराज साहेबोने आपणे गुमावी बैठा छे। हजी तो आ वात ने बे दिवस थया नथी त्यां मोबाइल लाइब्रेरी कही शकाय 18 भाषाना जाणकार जेमनो जोटो जगतमां जड़े नहीं एवा मुनिवर्य जम्बु विजयजी महाराज साहेबनो राजस्थान मुकामे एक्सिडेंट थयो अने त्रण श्रमण भगवतोने आपणे खोई बैठा। जे श्रमण श्रमणी भगवंतोए परमात्मानु शासन आपणा सुधी पहोंचाड्युं जे श्रमण श्रमणी भगवंतोए परमात्मानो मार्ग आपने देखाड्यो जे श्रमण श्रमणी भगवंतो आ दुनियानी अजायबी छे जे श्रमण श्रमणी भगवंतोनो उपकार आपणे भूली शके तेम नथी। આવું વિહારમાં એમની અસુરક્ષા વધતી ગઈ અને ત્યાં જ સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્ય મહારાજ સાહેબના આશીર્વાદ મહાબુદ્ધિ વિજયજી મહારાજ સાહેબની સુપ્રેરણા અને એ ભિવંડીના તરવરિયા નવયુવાનોએ નિસત્વ શાસન માટે કંઈક કરી છૂટવાની તમન્નાથી વિહાર સેવા ગ્રુપ એટલે કે VSGની સ્થાપના થઈ। દિન પ્રતિદિન 6 વર્ષ પહેલાં સ્થપાયેલું આ બીજ દિન પ્રતિબિંબ વધતું ગયું। એ દક્ષિણ ગુજરાત હોય, એ મધ્ય ગુજરાત હોય, એ ઉત્તર ગુજરાત હોય, એ ગુજરાતનું સૌરાષ્ટ્ર એરિયા હોય, એ કચ્છ હોય, એ બોમ્બેના પરાઓ હોય કે મહારાષ્ટ્રના વિવિધ ગામો હોય, દરેક જગ્યાએ વિહાર સેવા ગ્રુપની સ્થાપના થઈ ગઈ। આપને જણાવતા આનંદ થાય છે 6 વર્ષ પહેલાં જે ભિવંડીથી સ્ટાર્ટ કરેલું એક મુકામથી વિહાર સેવા ગ્રુપની જે સ્થાપના થઈ હતી આજે 100થી પણ વધારે અધિક સેન્ટરો પર વિહાર સેવા ગ્રુપની સ્થાપના થઈ ગઈ છે અને ધન્યવાદ એ ભિવંડીના નવયુવાનોને જેમણે આ બીજ વાવ્યું હતું। આજે 5000થી વધારે યુવાનો આ ગ્રુપમાં આ શાસનની સેવા માટે જોડાઈ ગયા છે। ભાગ્યશાળીઓ શ્રમણ ભગવાન મહાવીર ચરમ તીર્થપતિ મહાવીરને એક જ પ્રાર્થના અમે સર્વ યુવાનોને એવી શક્તિ આપે એવો અમારો ભાવ લાશ વધારે દિન પ્રતિદિન શ્રમણ ભગવતીઓને સાધુ ભગવંતોની સેવા માટે વૈયાવચ માટે અમે તત્પર બને અને તન મન ધન એ માટે અમે નછાવર કરીએ। પરમાત્મા મહાવીર જેના પૂર્વના 27મા ભાવમાં આ વિહાર સેવા દ્વારા જ સંકિતનું બીજનું વાવેતર થયું હતું એવા ચરમ તીર્થ પ્રતિ મહાવીર સ્વામી ભગવાનને એક જ પ્રાર્થના
એક જ પાથમાં અમારામાં પણ આ સાધુ સાધ્વી મારા સાહેબની વૈયાવચ કરતા 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 વિહારમાં જતા 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 સંકિતના બીજનું વાવેતર થાય, સંકિતના બીજનું વાવેતર થાય, સંકિતના બીજનું વાવેતર થાય. ભાગ્યશાલીઓ, વિહાર સેવાના આ ચોથા સંમેલનમાં હું હાર્દિક અમદાવાદ વિહાર સેવા ગ્રુપ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરી રહ્યો છું. સૌથી પહેલી માંગલિક ક્રિયા, આજના દિવસના મુખ્ય લાભાર્થી ઉમરા જૈન સંઘ અને જૈન સોસાયટીના ટ્રસ્ટીઓ સંજયભાઈ ખાસ પધારે અને દીપ પ્રાગટ્ય કરવા ખાસ પધારે. નૈનેશભાઈ ખાસ પધારો. દીવડો કરો રે પ્રભુ, દીવડો પ્રગટાવો આજ મારે આંગણે પધાર્યા મારા ગુરુવરજી. જય બોલો ગુરુરાજજી, જય બોલો ગુરુદેવજી, જય બોલો ગુરુરાજજી, જય બોલો ગુરુદેવજી. ખાસ વિનંતી, પ્રસંગને અનુરૂપ આપનું સંબોધન કરે. મારે કંઈ વિશેષ તો કહેવાનું નથી, પણ ખરેખર એવું લાગે કે જૈન સોસાયટી જયસંઘનું પુણ્યોદય અત્યારે ચાલી રહ્યું છે. 4 વર્ષ પહેલાં ગચ્છાધિપતિને સુરત મુકામે અમે વિનંતી કરી હતી કે સાહેબ આપ અમદાવાદ બાજુ પધારી રહ્યા છો તો એક જૈન સોસાયટી જૈન સંઘને ચાતુર્માસનો લાભ આપો, અને ખરેખર આ વર્ષે અમને એ ચાતુર્માસનો લાભ મળ્યો, જેને કારણે આપનો બી અમને લાભ મળ્યો. ખરેખર મને ખૂબ આનંદ થાય છે કે આજે જૈન સોસાયટી જૈન સંઘના આંગણે આજે VSG ગ્રુપનું આ સંમેલન કરવાનો અમને લાભ મળ્યો છે, એનું ખરેખર હું અનુમોદના કરું છું. ભવિષ્યમાં બી અમદાવાદ ખાતે સાહેબજી હોય તો અમને લાભ આપજો, અમારાથી થશે એટલો અમે ચોક્કસ પ્રયત્ન કરીશું. ખૂબ અનુમોદના નૈનેશભાઈ, જ્યાં ગચ્છાધિપતિ મહારાજ સાહેબનું ચોમાસુમાં બિરાજમાન છે, ખડે પગે નૈનેશભાઈ હાજર રહે છે. ખૂબ ખૂબ અનુમોદના. સંજયભાઈ વિહાર સેવા ગ્રુપના સર્વે સર્વા ખાસ પધારો. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન મહાબોધિ સુરેશ્વરજી મહારાજ સાહેબ, પધારેલા ગુરુ ભગવંતો, સાધ્વીજી ભગવંતો અને આખા ભારતભરમાંથી પધારેલા વિહાર સેવા ગ્રુપના ભાઈઓ, આપણું આ પરમ સૌભાગ્ય છે કે આજના આ વિહાર સેવા ગ્રુપના ચોથા સંમેલનનો લાભ, જ્યાં પૂજ્યશ્રીનું ચાતુર્માસ છે, એ જૈન સોસાયટીના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે નૈનેશભાઈ હાજર છે, વિહાર સેવા ગ્રુપની સાથે જોડાયેલા એવા અમારા કલ્યાણ મિત્ર મુકેશભાઈ પણ અહીંયા આગળ હાજર છે. આજે આપ સૌ પધાર્યા છો. જે શરૂઆતમાં વાત થઈ, એક ભિવંડીમાં બીજ રોપાયું, પન્યાસજી ભગવંતે પ્રેરણા કરી, એ દિવસે પન્યાસ ભગવંત હતા, આજે સુરીવર છે, અને છેલ્લા 1 વર્ષની અંદર જે વિહાર સેવા ગ્રુપનો જે આપણે ગ્રાફ્ટ ઊંચો થતા જોયો છે, એ આ સુરીપદનું પરિણામ છે. પૂજ્યશ્રીની આચાર્ય પદવી થઈ, ખડે પગે વિહાર સેવા ગ્રુપના યુવાનોએ ત્યાં આગાડી કલીકુંડ ખાતે સેવા આપી, અને પૂજ્યશ્રી આચાર્ય પદે આરૂઢ થયા બાદ અલગ અલગ સ્થાનોમાંથી દર મહિને 2-3 ગ્રુપ નવા સ્થપાયા છે, જ્યાં હજુ સુધી કોઈ જઈ નથી શક્યું એવા એવા પ્રાંતોની અંદર પણ ત્યાં જે ગુરુ ભગવંતો બિરાજમાન હતા, એ કોઈપણ સમુદાયના હોય, કોઈપણ ગચ્છના હોય, એ ગુરુ ભગવંતોએ ત્યાં પ્રેરણા કરી, અહીંયા આગાડી પૂજ્યશ્રી પાસેથી બધી માહિતી મેળવી, ત્યાં નજીકમાં જે કોઈ પણ ગ્રુપ હતા એ લોકોએ જઈને ત્યાં આગળ યુવાનોને પ્રેરણા કરી કે જે કાર્ય જે આજે આપણે કરી રહ્યા છીએ
એ એવું કોઈ તકલીફવાળું કાર્ય નથી. ઘણા બધાની તો ફરિયાદ એ રીતે આવે છે કે ભાઈ અમારો નંબર ક્યારે લાગશે. એટલે ખૂબ સરસ રીતે સૌ કોઈ આની અંદર જોડાયા છે. બીજી એક જે વાત કરી કે રિચાર્જવાળી વાત, દર વર્ષે આપણે આ જ રીતે પ્રદૂષણ પછીના બીજા કે ત્રીજા રવિવારનો જે પણ દિવસ અનુકૂળ રહેતો હોય છે એ દિવસે અહીંયા આગાડી આ સંમેલન આપણે આપણી જે બેટરી છે હવે પછીના જે 8 મહિના જે કાર્ય કરવાનું છે એ એવી પૂજ્યશ્રી પાસેથી આપણે હિત શિક્ષા લઈને જઈએ કે 8 મહિનામાં કોઈ પણ દિવસ એક પણ મિનિટનો પ્રમાદ કર્યા વગર એ કેપ્ટનનો કોલ આવે એટલે તરત જ કોઈ પણ હિસાબે સવારના પોરમાં હું 4:30 વાગે 5 વાગે ઉઠી અને મને જે પણ જવાબદારી સોંપી છે એ ચોક્કસ એ જવાબદારી પૂરી કરીશ. એ ગુરુ ભગવંત, એ સાધ્વીજી ભગવંત, એમને એક સ્થાનેથી બીજા સ્થાને હું પહોંચાડી. અને ખરેખર તો એ ગુરુ ભગવંતોનો આપણા ઉપર ઉપકાર છે કે જે યુવાન કોઈ દિવસ ઉપાશ્રયના પગ નહોતો જ ઉપાશ્રય તરફ એના પગ નહોતા ઉપડતા એ આજે યુવાન એ સાધુ સાધ્વીજી ભગવાનના સંપર્કમાં આવ્યો છે અને આજે પોતાના તો આત્માનું કલ્યાણ કરે છે એ સાથે એ ગુરુ ભગવંતે આપણને જે એમની ભક્તિ કરવાનો લાભ આપ્યો એ હિસાબે આપણે પણ આપણે પોતાનું પણ કલ્યાણ કરીએ છીએ. ગઈકાલે ગચ્છાધિપતિશ્રી સાથે બેસવાનું થયું, સાહેબને વાત કરી કે સાહેબ લગભગ ભારતભરમાંથી 1700 થી 1800 જેટલા યુવાનો આ સંમેલન માટે ખાસ આવે છે તો આપના તરફથી એ યુવાનો માટે કોઈક સંદેશો. સાહેબનું એક જ કહેવું હતું, ખૂબ સરસ કાર્ય આપ કરો છો પણ આવનારા ભવિષ્યની અંદર જેટલી પણ થાય એટલી બીજાના સુકૃતની અનુમોદના કરજો અને જેટલું પણ પાપની અંદર આજે કોઈ પણ હિસાબે આપ જે પાપના કાર્યો અથવા કોઈ પણ પ્રવૃત્તિ એવી કરો છો કે જેની અંદર કંઈને કંઈક અંશે તો પાપ થતા જ હોય છે એમાંથી જેટલા વહેલામાં વહેલી તકે નિવૃત્ત થાવ એ જ મારા આશીર્વાદ છે. અને વહેલામાં વહેલી તકે જેમ સાહેબ અહીંયાથી વાત કરી એ રીતે અહીંયા ગાડી પણ ઉપર આવો જેથી કરીને આવનારા ભવિષ્યમાં જે પણ સંમેલન થાય આચાર્ય ભગવાન સાથે અમને એ બધા યુવાનોને પણ વંદન કરવાનો લાભ મળે. આજે ખાસ આપ સૌ પધાર્યા છો આ જ રીતે ઉત્સાહપૂર્વક દરેકે દરેક યુવાન આ જ રીતે આવી અને અહીંયા આગાડી પૂજ્યશ્રીની હિત શિક્ષા મેળવી અને આવનારા ભવિષ્યની અંદર જે આપણે 8 મહિના કાર્ય કરવાનું છે એની અંદર ખૂબ સારી રીતે કાર્ય કરીએ એ જ આ પ્રસંગે શુભકામના. સંજયભાઈ, આપના નેતૃત્વમાં વીઆર સેવાનો ગ્રાફ વધી જ રહ્યો છે. પહેલા સંમેલનમાં 300 યુવાનો, બીજા સંમેલનમાં 700 થી 800 યુવાનો, ત્રીજા સંમેલનમાં 1100 થી 1200 યુવાનો અને આજે 1500 થી 1700 યુવાનો 70 થી 80 જગ્યાએથી પધારી રહ્યા છે. આવો ભાગ્યશાલીઓ, વીઆર શરૂ કરતા પહેલા વીઆર સેવાની સ્તુતિ જે આપણે ગઈ રહ્યા છે સામૂહિક વીઆર સેવાની સ્તુતિ, એ બોર્ડ લગાવેલું છે ખાસ બધા સાથે. છે એક હરજી નાથ મારી કાનમાં અવતાર જો વિહાર કરતા શ્રમણ શ્રમણી વિઘ્ન એ નાટાળ જો મંગળ થાય શ્રી સંગનો આશીષ આપજો હે પાર્શ્વ સંકેશર પ્રભુ તમે કરુણા એ વિવાહાપજો હે પાર્શ્વ સંકેશર પ્રભુ તમે કરુણા એ વિવાહાપજો. એક અરજી નાથ મારી કાનમાં અવતાર જો છે એક અરજી નાથ મારી કાનમાં અવતાર જો છે ના
विहार करता श्रमण श्रमणी विघ्न ए ना टाल जो विहार कर मंगले थाय श्री संगनो आशीष एवाप जो मंगल पार्श्व संखेश्वर प्रभु तमे करुणा एवी महाव जो पार्श्व पार्श्व संखेश्वर प्रभु तमे करुणा एवी महाव जो पार्श्व करुणा एवी महाव जो करुणा एवी महाव जो करुणा एवी महाव जो करुणा एवी महाव जो पार्श्व संते हेलो तमे करुणा एवी महाव जो पाके सालियो વિહાર સેવાના મેસેજ સાહેબના આશીર્વચન જેમાં અંકિત થાય છે એવું મોર્નિંગ ન્યૂઝ એના આ અંકનું આજે ઓપનિંગ કરવાનું છે. ખાસ ઓપનિંગ કરવા માટે મુખ્ય સૌજન્ય વંદિતાબેન વસ્તીમાલજી અને એમનો પરિવાર અને ખાસ અમદાવાદ વિહાર સેવા ગ્રુપના કેપ્ટન રૂપેશભાઈ, ગીધરનગરથી કીર્તિભાઈ, મણિનગર ચિરાગભાઈ, ડી કેબનથી બ્રિજેશભાઈ, ગાંધીનગરથી સ્નેહલભાઈ અને કૃષ્ણનગરથી સમીરભાઈ ખાસ આગળ પધારો અને વિહાર સેવા ગ્રુપના મોર્નિંગ ન્યૂઝનું આજે ઓપનિંગ કરો. કરી શકે ના કોઈ શ્રુતિના વાસણા સનીભાઈ ખાસ આગળ પધારજો. કરી શકે ના કોઈ શ્રુતિના આગમના સરવાળા યુગો સુધી જળ હરશે શ્રુત જ્ઞાન તણા અજવાળા યુગો સુધી જળ હરતા રહેશે આગમના અજવાળા તુજને ઓળખ ઓ ગુરુવરજી ઓ તુજને ઓળખ ઓ ગુરુવરજી જિન શાસન સણગારા યુગો સુધી જળ હરશે ભુવન ભાનુસુરીના અજવાળા યુગો સુધી જળ હરશે ભુવન ભાનુસુરીના અજવાળા. વીઆર સેવા ગ્રુપના ચોથા સંમેલનમાં આપણે આગળ વધી રહ્યા છીએ. આજના મંગળ દિવસે કદાચ ભૂતકાળના ત્રણ સંમેલન કરતા પણ વધારે સંખ્યા થવાની પૂરેપૂરી વકી છે. આજના સંમેલનમાં ગ્રુપો પણ વધારે આવ્યા છે. દર વર્ષના સંમેલનમાં લગભગ સપ્ટેમ્બરમાં હોય છે, આ વખતે ઓક્ટોબર છે એટલે સૂર્યાસ્ત પણ વહેલો થતો હોય છે. એક બાજુ સમય ઘટ્યો અને બીજી બાજુ ગ્રુપો વધ્યા એટલે ટાઈમની એટલી બધી કટોકટી છે. ક્યારેક તો એવો વિચાર આવે કે હવે એક દિવસનું સંમેલન નહીં ચાલે, હવે કેટલા દિવસનું રાખવું પડશે. એટલે મને એમ લાગે કે તમને ઘર કરતા અહીંયા વધારે મજા આવતી લાગે. તો હું કઈ કહેતો નથી, તમે જાઓ, અમારા નૈનેશભાઈ રેડી છે, તમે અહીંયા રહેતા હો તો ત્રણે ટાઈમ વપરાવશો કે નહીં વપરાવો. બસ જેવણ્યા છીએ આણી રાણ્યા છીએ ઉત્તમ સોય આહે છે. કદાચ આવનારા વર્ષોમાં એવું લાગે છે આ એક દિવસમાં આપણે પૂરા નહીં પડી શકીએ. તમે નહીં માનો, દર વખતે તો ટાઈમ પાસ કરવા માટે ક્યાંકથી નાટક લઈ આવતા હતા, ક્યાંકથી કોક મિનિસ્ટરને બોલાવતા હતા. આ વખતે આપણે એવી ખુમારી બતાવી, નાટક ચેટકને ડ્રામાવાળાને તો ના જ પાડી, પણ ઓલો ડીજીઆઈ, કોઈ પોલીસ,
કોઈ મેયર કોઈ કમિશનરે કીધું કે અમારે આવવું છે, અમે હાથ જોડીને કીધું અમને તમારી જરૂર નથી. જે કામ તમે નથી કરતા એ કામ અમારા યુવાનો કરે છે. તમે આવો એટલે અમારે તમને એન્ટ્રી આપવાની, તમારી સાથે સારામાં સારું બિહેવિયર કરવાનું, તમને માઇક આપવાનું, તમારા માટે તાળીઓ વગાડવાની. એ 5-15 મિનિટ તમે અમારી મફતની લઈ જાઓ અને ખરેખર અમારો યુવાન જયારે રિપોર્ટ વાંચવા ઉભો થાય ત્યારે અમારો હાર્દિક અમારો કિંજલ કહેશે ભાઈ જલ્દી કરો, હવે 4 વાગી ગયા, ભાઈ જલ્દી કરો. જે 8 મહિના માટે સેવા આપે છે એને અમારે 8 સેકન્ડમાં બેસાડવાનો અને 12 મહિનામાં 12 વખત પણ જે ડોકાતો ના હોય અમને એની જરૂર નથી. અને આવનારા વર્ષોમાં મને એમ લાગે છે, હમણાં થોડા દિવસ પહેલા નેતાજી સુભાષચંદ્ર બોઝ એમના બેનના દીકરાની દીકરીની દીકરી આવીને ગઈ, શું કહેવાય એ તમે સમજી લેજો. હવે એને આવીને એક સરસ વાત કરી કે નેતાજીએ આઝાદી આઝાદ હિન્દ ફોજ જ સ્થાપી હતી એમ નહીં સમજતા, નેતાજીએ આઝાદ હિન્દ સરકારની પણ સ્થાપના કરી છે. ગાંધીજીએ 15 ઓગસ્ટના દિવસે આ દેશને આઝાદી અપાવી વગેરે ઇતિહાસમાં આપણે અંદર ઊંડા નથી ઉતરતા, પણ સુભાષચંદ્ર બોઝે જેમ આઝાદ હિન્દ ફોજની સ્થાપના કરી હતી એમ સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ સરકારની પણ સ્થાપના કરી હતી. આવનારા વર્ષોમાં મને એમ લાગે છે આ વીઆર સેવા ગ્રુપનો એક યુવાન પીએમ હશે દિલ્હીની ગાદી પર. આજ વીઆર સેવા ગ્રુપના એક એક યુવાન એક એક રાજ્યના સીએમ હશે, એક એક મિનિસ્ટર હશે, એક એક પોલીસ કમિશનર હશે, ત્યારે અમને કોઈની જરૂર નહીં પડે. અને ગુજરાત સરકારને મારે કેવું છે પટેલિયાઓને કે તમારી પાસે એક હાર્દિક છે, આજે અમારી પાસે 2 હાર્દિક રહીને આવ્યા. અમારો સંગીતકાર પણ હાર્દિક અને અમારો એન્કર પણ હાર્દિક છે, 2 હાર્દિક લઈને અમે આવ્યા છીએ. આટલા મોટા રાજ્યમાં તમને 1 હાર્દિક મળ્યો, આટલા અમથા વીઆર ગ્રુપમાં અમને 2 હાર્દિક. આમાં પાછા કોઈક હાર્દિક બેઠા હશે, આંગળી ઊંચી કરો, ઉભો થા, જો આ ત્રીજો હાર્દિક. બહુ સરસ રીતે યુવાનો દરેક ક્ષેત્રની અંદર તૈયાર થઈ રહ્યા છે. સંગીતની અંદર અમારો નવસારીનો અંકુર છે, હલોલના પણ ભક્ષાળી આવ્યા હશે, આવ્યો છે. હા સરસ, એક ગીત લઈ લેજે. પછી આ વર્ષે અમારા અમદાવાદ ગ્રુપના હાર્દિક કિંજલ વિજય આ બધા બહુ સરસ રીતે એન્કરિંગ કરતા થયા છે. મને લાગે છે આવનારા વર્ષોમાં આ લોકો જો દીક્ષા લઈ લેશે ને મને રિટાયર કરી લેશે કે સાહેબ હવે આપ થાકી ગયા આવશો, ઘણું ખેંચ્યું છે, હવે આ પાઠ પણ અમને આપી દો, હવે આપ ખાલી ઉપર બેઠા બેઠા આશીર્વાદ આપો. બહુ સારું, એ દિવસોની હું રાહ જોઈ રહ્યો છું કે જિન શાસનના દરેક ક્ષેત્રની અંદર અમારા વિહાર સેવા ગ્રુપના યુવાનો ગોઠવાય. જેમ સંજયભાઈને એમ કીધું સાહેબે કે તમે સુકૃતની અનુમોદના કરો, દુષ્કૃતની ગરહા કરો, મને ગચ્છાધિપતિએ એમ કીધું તું 2 દિવસ પહેલા. આ યુવાનોને એમ કહેજો કે ભવિષ્યમાં આજે કદાચ તમે ટ્રસ્ટી નથી, આજે તમે કદાચ સેક્રેટરી નથી, આજે તમે કદાચ કારોબારી કમિટીની અંદર નથી, આવનારા વર્ષોમાં તમે જે સંઘની અંદર આરાધના કરી રહ્યા છો, આરાધના કરતા કરતા એવું પુણ્ય વધારો તમે સ્ત્રી સંઘની અંદર પ્રવેશ કરો અને સંઘને સારામાં સારી આરાધના કરાવવા દ્વારા તમારા આત્માનું કલ્યાણ કરો અને એમનું પણ કલ્યાણ કરો. ખૂબ સુંદર ભોગ આપવા દ્વારા પ્રભુના શાસનની અત્યંત પ્રભાવના કરવાની છે. આગળ વધીએ પહેલા જે મોર્નિંગ ન્યૂઝ અત્યારે તમને તમારી સામે ઓપનિંગ કરવામાં આવ્યું છે. ઘણા ભાઈઓ પૂછતા હોય છે મહારાજ સાહેબ આ વખતે 10 મહિને આ અંક બહાર પડે છે, આજ સુધી અંક નથી મળ્યો. વાત સાચી છે, દર 3 મહિને અંક પાડવું એવું અમે નક્કી કર્યું હતું, પરંતુ જે પ્રોબ્લેમ આવે છે
અમારા વડોદરા વાળા રોશનભાઈ ઝવેરીએ આવ્યા છે. રોશનભાઈ સરસ, એમની એક ખાસ માર્મિક સૂચના હતી, સાહેબ તમે અમને આપી તો દો છો પણ અહીંયાથી આ વ્યવસ્થા કરવી બહુ અઘરી પડી જતી હોય છે. જે ગ્રુપનો યુવાન વીઆર સેવામાંથી નીકળી ગયો એને અંક મળે, અને જે હકીકતમાં સેવા કરી રહ્યો છે એ પાછળથી જોડાયો એનું એડ્રેસ ન આવ્યું એને અંક ન મળે. એટલે ખૂબ મહેનત કરી, ખૂબ ચર્ચા કરી, અંતે એક ડિસિઝન લીધું છે, હવેથી એન્યુઅલ અંક બહાર આવશે. ઘણી બધી કંપનીના એન્યુઅલ રિપોર્ટ્સ બહાર પડતા હોય છે ને, આપણી વીએસજી નામની એક બહુ મોટી કંપની છે, આનો એન્યુઅલ રિપોર્ટ છે. આ એન્યુઅલ રિપોર્ટ હવેથી દર વર્ષે એક અંક બહાર પડશે. આ જો સાઈઝ મોટી કરી દીધી છે, ઓલા 8 પાના આવતા હતા એના અમે કેટલા પાના કરી નાખ્યા, 16 પાના કરી નાખ્યા છે. અને આજે સાંજે તમે જયારે ઘરે જવા માટે નીકળશો, પ્રત્યેકને એક અંક આપી દેવામાં આવશે. જે કેપ્ટન એમ કહેશે મારા 5-1 મેમ્બર એવા છે જેઓ નથી આવી શક્યા પણ તેઓ વાંચવા માટે લાલાય છે, તો એને એક્સ્ટ્રા 5 અંક આપવામાં આવશે. પણ મુખ્યત્વે હવેથી નક્કી કર્યું છે, દર વર્ષના 8 મહિના 12 મહિનાના બધા જ રિપોર્ટ આની અંદર આપી દેવામાં આવશે. હું ફરીથી અહીંયા બેઠેલા ખાસ કરીને કેપ્ટનોને મારે કહેવું છે, તમે 8 મહિનામાં ખાલી વીઆર સેવા કરો છો એમ નહીં, બીજી બધી પણ ઘણી બધી સારી પ્રવૃત્તિઓ કરતા હો છો અને ચોમાસામાં પણ ઘણી સુંદર પ્રવૃત્તિઓ કરતા હો છો, અમારા સુધી એ મેસેજ પહોંચાડતા નથી, એને લીધે અમે આમાં આપી શકતા નથી. જેણે જેણે પહોંચાડ્યા એ કર્ણાટક, બીજાપુર, મણિનગર, આણંદ, બારડોલી, બિલીમોરા, નવસારી, કૃષ્ણનગર, વલસાડ, પેટલાદ, આવા આવા જેણે જેણે અમને પોતાની વિશિષ્ટ પ્રવૃત્તિઓના સમાચાર પહોંચાડ્યા એનો અમે ઉલ્લેખ કર્યો છે. આ ઉલ્લેખ એટલા માટે જરૂરી છે, તમે વાંચશો તો તમને પણ ખ્યાલ આવશે આવી પ્રવૃત્તિ આપણે પણ આપણા ગ્રુપ દ્વારા કરી શકીએ છીએ. ખાલી કરો નહીં, અમારા સુધી પહોંચાડો જેથી અમે એની આ પ્રવૃત્તિનો આમાં ઉલ્લેખ કરી શકીએ. તો આજે બપોરે નહીં પણ અહીંથી જ્યારે સાંજે, બપોરે કોઈ દાંડી મારવાનું, એક બે ગ્રુપને આવી આદત છે, એ સવારે હાજર હોય ત્યારે એનું નામ નથી લેવાતું અને બપોરે નામ લેવાય ત્યારે એ હાજર નથી હોતું. કોકને ભાગ્યે જ કોઈ એવા કારણસર નીકળી જ જવાનું હોય તો અમારા રૂપેશભાઈનો કોન્ટેક્ટ કરી પોતાનો અંક મેળવી લેજો. અંક મેળવ્યા વગર જશો નહીં. બાકી બધાને બપોરે નથી આપતા, બપોરે જમી અને પાછા તરત જ અહીંયા આવવાનું છે, કારણ કે એક હાથમાં અંક હોય ને બીજા હાથમાં થાળી હોય, શું લેવું ને શું મૂકવું એની તમને ખબર નહીં પડે. માટે અંક ક્યારે આપવામાં આવશે, સાંજનો ચોવિયાર કર્યા પછી જ્યારે તમે ગેટમાંથી જ્યારે તમે બહાર નીકળશો ત્યારે તમને આ અંક આપવામાં આવશે. માટે મહેરબાની કરીને આ અંક લીધા વગર કોઈ જશો નહીં. તમે તમારા ઘરે પહોંચશો ત્યાં સુધીમાં આરામથી આ સંપૂર્ણ અંકનું વાંચન કરી લેશો, એટલું ઇઝી આ અંકની અંદર બધી મેટરો છે, વાંચવી ગમે એવી છે અને ફટાફટ પૂરી થઈ જાય એવી છે. મેગી નૂડલ્સ, મેગી તો બંધ થઈ ગઈ છે પણ 2 મિનિટ્સ કે છે ને, આ ઓનલી 20 મિનિટ્સમાં આખું અંક તમારો મોર્નિંગ ન્યૂઝનો વંચાઈ જશે, તો એવો આ સરસ મજાનો અંક છે. ખાસ ગયા વીઆર સેવા સંમેલનમાં ખાસ કહેવામાં આવ્યું હતું કે દરેક વીઆર સેવા ગ્રુપ નવા ગ્રુપોની સ્થાપના કરે, જેવી રીતે નદીથી નદી ભળે છે અને સાગર બને છે એવી રીતે ગયા વર્ષે 25-30 વીઆર સેવા ગ્રુપની નવા ગ્રુપની સ્થાપના થઈ છે. ધન્યવાદ એ એક્ઝિસ્ટિંગ વીઆર સેવા ગ્રુપના મેમ્બરોને કે જ્યાં જઈને વીઆર સેવા ગ્રુપની સ્થાપના કરી છે. ખાસ હું ગયા વર્ષે જે વીઆર સેવા ગ્રુપની જ્યાં સ્થાપના થઈ છે તેના નામ બોલું છું. ખાસ જેવું નામ બોલાય આપ આપના સ્થાન પર ઊભા થજો અને અનુમોદનાનો લાભ આપજો. સૌ પ્રથમ મહેસાણા વીઆર સેવા ગ્રુપ, એક મિનિટ, આ મહેસાણા ગ્રુપ છે જેવો હાર્દિક પટેલ, અચ્છા એટલે હાર્દિક માટે તાળીઓ વગાડી કે મહેસાણાના ગ્રુપ માટે તાળી વગાડી? ઓકે, મહેસાણાનું નામ આવે એટલે જોમ ચડી જતું હોય. આવા મહેસાણાના ગ્રુપમાં આ ગ્રુપની ખાસ પ્રેરણા કરનારા હોય પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ વિજય રત્નસુંદર સુરેશ્વરજી મહારાજના બે શિષ્યો, બંને અમારી જેમ બાંધવ બેલડી છે,
જો ગયું ચાતુર્માસ મહેસાણા મુકામે કર્યું, મુનિશ્રી ગણિશ્રી ધૈર્ય સુંદર વિજય, મુનિશ્રી નિર્મોહ સુંદર વિજય, આ બંનેની ઉત્કૃષ્ટ પ્રેરણાથી આ ગ્રુપની સ્થાપના થઈ. અને આજે બપોરે એક મિનિટ જેવું પહેલું સેશન પૂરું થાય, જમીને તમે નીચે આવશો અને બરાબર બે વાગશે બીજું સેશન સ્ટાર્ટ થઈ જશે. અને બીજા સેશનમાં બે વાગે હું ઈચ્છું છું કે આ હોલ આખો હકડેઠક થઈ જવો જોઈએ. કારણ કે આજે બપોરના સેશનમાં મહેસાણાના એક વકીલ કે જેઓ આપણા વીઆર સેવા ગ્રુપના મેમ્બર પણ છે, વકીલ પણ છે, અને છેલ્લા 5 વર્ષની મહેનત કરી મહેસાણાના એક્સિડન્ટ અને અસુરિયા મુકામે થયેલા જે બે મહાત્માનું એક્સિડન્ટ એની અંદર ખૂબ ઊંડા ઉતરી અને કોણ આ એક્સિડન્ટ કરનાર છે એને પકડવા માટેના પૂરેપૂરા પ્રયત્નો, પોતાના ખર્ચે મહેસાણાથી ભરૂચ જવાનો, બેસણું હોય તો કોર્ટની બહાર લોબીમાં બેસીને બેસણું કરીને પાણી ચૂકવવાનું, ત્યારે પાણી વગર પણ રહ્યા છે. એવી એક ધારદાર શૈલીમાં તમારી સમક્ષ તમારું લોહી ગરમ કરી દે એવા એક લોકેશભાઈ અને એમના ભાઈ વિમલભાઈ, વિમલભાઈ અને લોકેશભાઈ બે ભાઈની જોડી છે, જબરજસ્ત પ્રવચન કરશે. એને સાંભળશો ને ત્યારે હાર્દિક પણ તમને ફિક્કો લાગશે. હાર્દિક પટેલ માટે 2 વાગે બરાબર આવી જજો. ચાલો આગળનું ગ્રુપ. હિંમતનગર માતરના ગ્રુપમાં એક યુવાન ભલે આવ્યા છે પણ લગભગ 10-15 યુવાનો સક્રિય છે. માતર ગામ એટલે માતર તીર્થ સમજવાનું છે, જ્યાં સાચા સુમતીનાથ છે. દરેકની પોતાની દુકાન છે. સવારે 7 વાગે દુકાનમાં બેસવાનું હોય અને તીર્થ હોવાના નાતે સતત સાધુ અને સાધ્વીજી ભગવંતોની અવર જવર હોય, છતાં અમારા યુવાનો અમદાવાદના જઈને પ્રેરણા કરી અને એમણે ઝીલી અને છેલ્લા 4 મહિનામાં ગ્રુપ સ્થપાયું અને સરસ રીતે તેઓ અવર જવર મહાત્માને લેવા મૂકવાની વ્યવસ્થા કરે છે. એમનું ખૂબ ખૂબ અભિનંદન. ગાંધીનગર વીઆર સેવા ગ્રુપ. ગાંધીનગર વાળાને તો છે ને તાળીની આદત જ હોય છે, ત્યાં સુધી સાડી ન સંભળાય ત્યાં સુધી ઉઠતા નથી ને ઉભા થતા નથી. પણ આ ગાંધીનગરના આપણા યુવાનો વૈશાખ જેઠ મહિને મારે ગાંધીનગર તરફ જવાનું થયું, એક પ્રવચન કર્યું મા બાપનું, એમાં પ્રેરણા કરી. રાત્રે એ જ દિવસે થાકેલો હોવા છતાં પણ મેં મીટિંગ કરી, કારણ કે ગાંધીનગર વાળાને મળવું પણ બહુ અઘરું હોય છે, સમજો છો ને તમે. અને આ ગાંધીનગર વાળા પણ બહુ ભેગા કરવા અઘરા હોય, પણ પેલી જ મીટિંગમાં ભેગા થયા. મેં કીધું તમારા ભરોસે હું વીઆર કરી જાઉં એ પણ નહીં ચાલે, મારી ઈચ્છા છે તમે બધા મને મહાવીરપુરમ સુધી મૂકવા આવો. અને પહેલો વિહાર આ યુવાનોએ અમારી સાથે કર્યો. એમના સંઘના પ્રમુખ પણ વીઆર સેવા ગ્રુપના યુવાન, યુવાન એટલે વૃદ્ધ છે પણ યુવાન જેવા છે. 70 વર્ષે 10 કિલોમીટરનો વિહાર કર્યો અને એ દિવસથી વીઆર સેવા ચાલુ થઈ. 2 મહિનાની અંદર બહુ સરસ વીઆર કરવા દ્વારા આ ગાંધીનગરના ગ્રુપને એકદમ મજબૂત કર્યું છે. અમારી તો ઈચ્છા એવી થાય છે તમે સાધુ સાધ્વીને લેવા મૂકવા જાઓ એ તો બરાબર છે, પણ રોજ સવારે તમારું ગ્રુપ આનંદીબેન પટેલ પાસે જવું જોઈએ, એમને જગાડો, એમને ઢંઢોળો. શા માટે અમારા ગુજરાતની અંદર શા માટે સાધુ સાધ્વીજી ભગવંતોના એક્સિડન્ટ થાય? તમે જાગો અને આ દેશને જગાડો, આ રાજ્યને જગાડો, પણ એના માટે તમારે પેલા જાગવું પડશે. ચાલો કૃષ્ણનગર વીઆર સેવા ગ્રુપ. કૃષ્ણનગર, હા, આમ તો આ બધી જવાબદારી હાર્દિકની છે, પણ હું આ લોકોની સાથે એટલું બધું ઇન્વોલ્વ છું કે હાર્દિક નહીં બોલી શકે એટલું હું આ એક એક ગ્રુપની સાથે હું ઇન્વોલ્વ છું. આ કૃષ્ણનગર સેજપુર બોઘા અમદાવાદનું, ભાઈ અમદાવાદમાં છો એટલે આટલી મોટી સંખ્યા દેખાય છે. આ કૃષ્ણનગર 2 વર્ષથી મારી એમના ઉપર નજર હતી, કોઈ પણ હિસાબે આ ગ્રુપ સ્થપાવવું જોઈએ. કેટલા 700 થી વધારે જૈનોના ઘર હોય અને શું 70 યુવાન આપણને ન મળે? હું જે મહાત્મા જાય એમને કહેતો કે તમે લોકો પ્રેરણા કરજો, તમે લોકો પ્રેરણા કરજો. એ મહાત્મા આવીને મને કહે એ લોકોની બાધા છે કે તમે નહીં આવો ત્યાં સુધી ગ્રુપની સ્થાપના. અંતે આ વર્ષે ગચ્છાધિપતિ ગુરુદેવની સાથે અમે ચૈત્રી હોળી કૃષ્ણનગરની અંદર કરી. તમે માનશો આ ચૈત્રી હોળી એટલી અદભુત થઈ, મિની ચોમાસું,
રાત્રિ પ્રવચનો થયા અને આ રાત્રિ પ્રવચનોની અંદર પેલા 200 યુવાન, 250, 300, 400, 500 અને છેલ્લે 600 થી 650 યુવાનો રાત્રિના પ્રવચનમાં આવતા અને એથી વિશેષ એમની સંખ્યા જેમ વધતી ગઈ એમ મારી ટાઈમની પણ લિમિટ ઘટતી ગઈ. એટલે પેલા 9 થી 10 નું પ્રવચન હતું, એ 9 થી 10.5, 11, 11.5 અને 9 થી 12 વાગ્યા સુધી હું પ્રવચનો કરતો. સખત ભોગ અને પરિશ્રમ આપીને આ યુવાનોને મેં તૈયાર કર્યા અને વિહાર પહેલા એમની સ્થાપના કરી, અમારી સાથે પહેલો વિહાર કરાવ્યો અને આજે એટલો અદભુત વિહાર કરે છે. છેક નરોડાથી સ્ટાર્ટ કરે, વહેલાલ સુધી જવાનું, ઉગ્રજ સુધી જવાનું, અને લોકલ વિહાર હોય તો લોકલ વિહાર કરાવવાના આવા સુંદર વિહાર આ ગ્રુપ કરે છે. આપણે ઈચ્છીએ કે તેઓનું ગ્રુપ ખૂબ જ આગળ વધે. ધોળકા કલીકુંડ, ધોળકા જેવી રીતના માતર એમ ધોળકા પણ શું છે? તીર્થ છે, બરાબર છે. અને તીર્થોની અંદર મહાત્માઓની અવર જવર ખૂબ રહેતી હોય છે અને ત્યાં પણ કોઈકની દુકાન છે, કોઈકની સર્વિસ છે. 7 વાગે તો બધાએ પોતાના કામે ચડી જવાનું હોય, એની વચ્ચે પણ 7 યુવાનો, માત્ર 7 યુવાનો, આચાર્ય પદવી પછીનું પહેલું ગ્રુપ જો મારું સ્થપાયું હોય તો ધોળકા કલીકુંડ છે. અને આજે આવ્યા છે ધ્રાંગધ્રા વિહાર સેવા ગ્રુપ. ધ્રાંગધ્રા અનંત યશ વિજયજી મહારાજ અમારા સમુદાયના, એમણે પ્રેરણા કરી અને નાનકડા ગામની અંદર સ્થાપના કરી. હવે વિહાર પહેલા જેટલા કદાચ નહીં હોય, વિહાર ઓછા વધતા હોય એ બહુ મહત્વની વાત નથી, એમની જાગૃતિ હોવી એ બહુ મહત્વની વાત છે. એમણે ખૂબ જાગૃતિ સાથે આ ગ્રુપ ચલાવે છે, ધન્યવાદ છે. જુનાગઢ વિહાર સેવા ગ્રુપ, જુનાગઢ વિહાર સેવા ગ્રુપ. જગમાં તીરથ શત્રુંજય એકગઢ ઋષભ એકગઢ જુનાગઢ, આ બાજુ પાવાગઢ ને આ બાજુ જુનાગઢ. આ જુનાગઢનું નવું ગ્રુપ છે, જૂનું ગ્રુપ નથી, જુનાગઢનું નવું ગ્રુપ. આવતા વર્ષે જૂનું થઈ ગયું હશે, પણ આ જૂનાગઢના યુવાનોએ પણ, આ પણ એક તીર્થ જ છે, તીર્થની અંદર સતત અને હમણાં ગિરનાર ઉપર જાગૃતિ સખત આવી છે. વર્ષ દરમિયાન કેટલા મહાત્મા પધારે છે? મહાત્માઓ 500 થી 600 મહાત્માઓ અત્યારે 8 મહિના દરમિયાન ગિરનારની યાત્રા માટે પધારતા હોય. એ બધાને જૂનાગઢથી ગિરનાર લઈ જવા, વંથલી સુધી જવું, અને આ યુવાનોએ સાથે વંથલી અને ઉપલેટા, ધોરાજી અને ઉપલેટા આવ્યા છે. આ ઉભા થાવ, જેતપુર, ધોરાજી, ઉપલેટા, વેરી ગુડ. જુઓ, બિલીમોરા, અમદાવાદ વગેરે ગ્રુપના યુવાનો, ભીબંડી ગ્રુપના યુવાનોને 2-2, 4-4, 5-5 વર્ષ થઈ ગયા, એકદમ યુઝ ટુ થઈ ગયા છે, અને એ લોકો બીજા ગ્રુપોની સ્થાપના કરે એ તો સમજ્યા, પણ જે ગ્રુપ હજી આ વર્ષે જેનો જન્મ થયો હોય અને એ ગ્રુપ પોતાની આજુબાજુના ગામડાના યુવાનોને તૈયાર કરી એમના ગ્રુપો જેતપુર, ધોરાજી અને ઉપલેટા, જૂનાગઢે એક સાથે 3 ગ્રુપને સ્થાપના કરી અને ત્રણેય અહીંયા લઈ આવ્યા છે. ખૂબ ધન્યવાદ. ચીખલી વિહાર સેવા ગ્રુપ, ચીખલી, ચીખલી આ બાજુવાળાને તો ખબર નહીં હોય ચીખલી શું છે. ચીખલી ગામ છે નવસારી અને બિલીમોરાની વચ્ચે, હાઈવે ઉપર આલીપોર ચીખલી, આલીપોર તીર્થ છે, ત્યાંથી નજીકમાં ચીખલી ગામ છે. આ ગામના યુવાનો અમે નથી જઈ શક્યા, પણ આ ચીખલી, પછી બીજું ગણદેવી, ત્રીજું રાણકુવા અને ચોથું વાસદા, આ 4 જગ્યાએ બિલીમોરાના યુવાનોએ જઈ પ્રેરણા કરી અને એમની સ્થાપના કરી છે. લાખ લાખ ધન્યવાદ.
આ વર્ષથી આ ગ્રુપ સ્ટાર્ટ થયું છે. આવ્યું છે ગણદેવી? ગણદેવી નથી આવ્યા. રાણકુવા? રાણકુવા કેમ બેઠો? બહુ સરસ. જુઓ, એમને પૂછો તમારા ગામમાં ઘર કેટલા? 7 વર્ષ. હવે એની અંદર પાછા યુવાનો તો કેટલા હોય એ તો તમે સમજી શકો છો. એની વચ્ચે પણ વીઆર સેવા ગ્રુપ અને એમાં અગવડ સગવડ ભોગવીને પણ આ એક ભાગ્યશાળી પ્રતિનિધિ તરીકે આપણે ત્યાં આવ્યા. એમને સાપુર વીઆર સેવા. એક મિનિટ, તમારું પતી ગયું કોઈ બાકી? એક મિનિટ અમલ સાહેબ, એ તો અમારું જૂનું છે. અમારું જૂનું છે, અમે સ્થાપેલું છે. એક મિનિટ. બધું પતી ગયું છે ને? બિલી મોરાની સ્થાપના બધી થઈ ગઈ છે ને? શૌરીન, ઓકે, વાસદા આવ્યા છે? આ તો ઉભા કરીએ. આ વાસદાથી વણી નો આખો ડુંગર ચડવાનો હોય છે. અમારે લોકોને પણ તમારી જેમ શોર્ટકટ પકડવાના હોય છે. સીધું ગુજરાતથી જયારે મહારાષ્ટ્ર જવું હોય તો અમે લોકો વાપી મુંબઈ થઈ અને પુના ન જઈએ કે નાસિક ન જઈએ, અમે શું કરીએ? વાસદાથી સ્ટાર્ટ કરીએ. આ 4-5-6 દિવસનો ડુંગર ચડી અને વચ્ચે શું આવે છે? સાપુતારા. અને સાપુતારાથી પાછા ઉતરીએ એટલે વણી આવે. એ વણી વાસદાનો હાઈવે કહેવાય. એટલે અવારનવાર મહાત્માઓ ત્યાં આવતા હોય છે અને આ વાસદાના ભાગ્યશાળી આજે આપણા વિહાર સેવા ગ્રુપના પ્રતિનિધિ તરીકે આવે. આપણી એવી ઈચ્છા છે ગુજરાત મહારાષ્ટ્રના કોઈ શોર્ટકટ એવા ન હોય કે જ્યાં સાધુ કે સાધ્વી એકલા હોય. અમારો વીએસજી નો કમસે કમ એક યુવાન તો એમની સાથે હોય ને. ત્યાંથી આપણે આગળ વધીએ. વાસદાથી વણી ગયા ને વણીથી હવે જો મુંબઈ તરફ જવું છે તો વચ્ચે શું શું આવે? હાર્દિકને ખબર નહીં હોય રૂટ, ખબર? એ તો અમારી જેમ વીઆર કરવો પડે. ખાલી આમ ચોપડાથી ના થાય, એક વખત આખો સર્વે કરાવી આવવો પડે. તો શરૂઆત આવશે નાસિક. નાસિક છે? નથી આવ્યા? ઓકે, નાસિકની અંદર અમારા ભિવંડીના યુવા આવે છે. હા, બહુ દૂરથી આવવાનું છે એને, આવવા દો. એના પછી ઇગતપુરી. આ ઇગતપુરી માત્ર 2 ડેરાવાસીના ઘર, બાકી સ્થાનકવાસીના ઘર. મને યાદ આવે છે વર્ષો પહેલા એક મા બાપનું પ્રવચન મેં કર્યું હતું અને સ્થાનકવાસીઓએ મહેશ્વરીની વાડીની અંદર, મંદિરની અંદર મારું પ્રવચન ગોઠવ્યું હતું અને એ સ્થાનકવાસીઓએ, ત્યાંથી હું જયારે ઢાળ નીચે ઉતર્યો ત્યારે મારા માટે સ્પેશિયલ નૌકાર છે. કેમ કે વચ્ચે જૈનોના ઘર ના આવે, એકલા મહારાષ્ટ્રીયન લોકો, એની વચ્ચે અમને સરસ રીતે વિહાર કરાવેલો એવા ઇગતપુરીના યુવાનો હવેથી કોઈ પણ માણસે ત્યાંથી વિહાર કરશે એમને લેવા અને મૂકવા જશે. બરાબર છે ને? આઠવણ આયે તુમ્હાલા? કધી આલતો મી? કાય કધી કધી? કિતી વર્ષ ઝાલે? કેવા? રાત્રિ જે ટાઈમ એટલે બરોબર આયે. હા, મરાઠાની સાથે મરાઠીમાં જ વાત કરવી પડશે, કારણ કે અહીંયા જેમ હાર્દિક ને એમ ત્યાં જઈને આપણે ઉદ્ધવ ઠાકરે ને હાથમાં લેવાનો છે. બસા, ચલો ગોટી. આ 2 ભાગ્યશાળીઓ છે. ગોટી ચાર, ટુ ઇન વન. એ ઘણી વખત એવું હોય કે ઇગતપુરીમાં રહું છું ને ગોટીમાં મારી દુકાન છે એટલે બેઉ જગ્યાનો ગયો. બેઉ સિનિયર સિટીઝન છે. ગોટી ગામ અમારા સમુદાયથી ખૂબ જ પ્રભાવિત. ત્યાંના શ્રાવકો અમારા સમુદાયના પરમ ભક્તો છે. અત્યારે મુંબઈ વાલકેશ્વરની અંદર રહેતા હોય છે. સાપુરથી નાસિક સુધી મહાત્માઓને અમારે વિહારમાં લેવા મૂકવા જવાનું. આ ગોટી ગામના ભાગ્યશાળીઓને ખૂબ ખૂબ ધન્યવાદ. સાપુર કા તુમચા બરોબર ગુજરાતી કે મરાઠી? કુઠલી ભાષા બોલા? હા, મરાઠી એક બહુ મજાની ભાષા છે અને મારી ફેવરિટ છે. મને મરાઠી એટલા માટે ગમે, સંસ્કૃત અને પ્રાકૃતની નજીકની કોઈ ભાષા હોય તો એ મરાઠી છે.
અને ઘણા બધા શબ્દો સંસ્કૃત પ્રાકૃતને મળતા આવે છે. મેં પુના ચોમાસું કર્યું ત્યારે સ્પેશિયલ એક મહિનો મરાઠી ગ્રામર શીખ્યો, અને પછી પુનાથી હું કોલ્હાપુરના વિહારમાં જાઉ ત્યારે ટોટલ પ્રવચન મરાઠીમાં આપું, કારણ કે ત્યાંના ગુજરાતીઓ પણ ગુજરાતી ન સમજે પણ મરાઠી જલ્દી સમજે. અમને પ્રોબ્લેમ ક્યાં આવે ખબર છે? અમે એક ચોમાસું અહમદનગરમાં કર્યું. અહમદનગર એટલે સમજો છો ને, એ મહારાષ્ટ્રમાં આવ્યું. અને એ ચોમાસામાં દિવાળીના દિવસ આવ્યા, સવારના અમે નૌકારસી ઓરવા જઈએ, ઓરવા જઈએ અને ત્યાં આપણે ત્યાં ગુજરાતમાં દિવાળીમાં શું બને? મઠિયા અને ફાફડા અને ચોરાફળી. તમને તો ફરસાણ જ યાદ આવે છે. ઘૂઘરા, હવે ઘૂઘરા અને એ મરાઠી એટલે મહારાષ્ટ્રમાં ઘૂઘરાને શું કહે? કારંજી. હવે અહીં કારંજી બોલે અને ઈ બેન મને કે કારંજી. હવે મેં કીધું આ કારંજી હું હશે રામ? એટલે આપણને એમ થાય કે આ ભક્ષ્ય છે કે અભક્ષ્ય છે. હવે બેનને તકલીફ ઈ કે ભક્ષ્ય શું ને અપક્ષ્ય શું એ એને ના ખબર, અને મને કારંજીમાં કઈ ખબર ના પડે. આપણે જેને ચકરી કહીએ ને ચકરી, એને એ કાઠી સેવ કહીએ. મને કે કાઠી સેવા હે. હવે મેં કીધું કાઠી શું ને સેવ શું. પછી તો અમે એક અમારા એક મારા સેવા અહમદનગરમાં ગયા બપોરના ગોચરી ઓરવા માટે. ઓલા બેન કે ભોપળા ચ સાકાય. હવે મહારાજ બિચારા ખંભાત બાજુના, એને જિંદગીમાં ભોપળું સાંભળ્યું નતું, એને ભોપાળા સાંભળ્યા હતા, ભોપળું નતું સાંભળ્યું. તો એને કીધું બેન ભોપળું. હવે બેન કે એને દૂધી બોલતા ના આવડે. એટલે મહારાજે હોશિયારી કરી, એક કામ કરો શાક લાવો, તપેલી ઉપરથી ઢાંકણું કાઢો. ઢાંકણું કાઢ્યું, આ તો દૂધી જાય કે એ ખરેખર આ મરાઠી શેના માટે શીખ્યો ખબર છે? આ ગોચરી બરાબર મળે એટલા માટે. આ સાપુર છે, સાપુર ઉપર યુવા હૃદય સમ્રાટ હેમરત્ન સુરેશ્વરજી મહારાજના ખૂબ ખૂબ આશીર્વાદ. અને સાપુરથી નજીક 2 કિલોમીટર ઉપર આખા વિશ્વને ખેંચી શકે એવું અદભુત તીર્થ ભુવન ભાનુ માનસ મંદિરમ. મારી એવી ઈચ્છા છે જયારે પણ ગચ્છાધિપતિ 2018માં જો મુંબઈ પધારે તો હવેનું સંમેલન 18મું સંમેલન ચોમાસામાં નહીં થાય, શેષકાળમાં, અને એ પણ આપણે ક્યાં જઈને કરવાનું? માનસ મંદિરની અંદર. અને એ વખતની જવાબદારી ભિવંડી સાપુર ઇગતપુરી ઘોટી અને નાસિકે લેવી પડશે, બરાબર છે? આવા સાપુરના યુવાનો માટે ભિવંડીના યુવાનો ખરેખર તો ધન્યવાદ ભિવંડીને અપાય કે જેઓ પોતે આજના દિવસે પણ ભિવંડીથી સાપુર સાધુ સાધુને લેવા અને મૂકવા જાય છે. એમાંથી સાપુરના યુવાનોને પ્રેરણા મળી અને આજે સાપુરના યુવાનોએ પણ નાસિક તરફના વિહાર શરૂ કરી આપણા વિહાર સેવા ગ્રુપને ખૂબ મજબૂત કર્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ. કલ્યાણ વિહાર સેવા ગ્રુપ કલ્યાણથી ડોંબીવલી આવ્યા છે. ડોંબીવલી વિહાર સેવા ગ્રુપ ડોંબીવલી ડોંબીવલીનો સંઘ છે ને કદાચ અમારી રાહ જોઈ રહ્યો છે કે તમે આવો એટલે અમે પણ છે ને ભિવંડીની માફક 200 યુવાનો થઈ જશે. આજે ઘોઘારી સૌથી વધારે મુંબઈમાં વસ્યા હોય તો ક્યાં વસ્યા હશે? ડોંબીવલીમાં. એ ડોંબીવલીના 2 યુવાન પ્રતિનિધિ તરીકે આવ્યા છે. એવી જ રીતના ગોવંડીમાંથી આવ્યા છે, ઉભા થઈ જાઓ. ગોવંડી નહીં, ન્યુ બોમ્બે વાસી. જો આ ઉભા કરીએ ને તો છૂટા પડી ગયેલા ડબ્બા બે ભેગા થઈ જાય. હવે એક ઈસ્ટમાં જતો રહ્યો, એક વેસ્ટમાં જતો રહ્યો. બધા ફાયદા છે. ચાલો, ન્યુ બોમ્બે વાસી. તમને ખબર નહીં હોય, ન્યુ બોમ્બે પાછળથી ડેવલપ થયેલું છે. પ્રોપર બોમ્બે જયારે ગીચ થઈ ગયું, જેવી રીતના અત્યારે અમદાવાદ ડેવલપ થઈ રહ્યું છે એવી રીતના મુકેશભાઈ, ન્યુ બોમ્બે વાસી ડેવલપ થઈ ગયું. પરંતુ ત્યાં ચારે ફિરકા વચ્ચે એક નાનકડો પ્લોટ આપવામાં આવ્યો, દેરાવાસી સ્થાનકવાસી દિગંબર તેરાપંથી વચ્ચે એક પ્લોટ, એમાં 4 ઉપાશ્રય અને એની વચ્ચે દેરાવાસીના ઘરો પણ બહુ છૂટા છવાયા છે. યુવાનોની ટીમ બહુ નાની છે, છતાં પણ અમારા ઘાટકો પરના યુવાનોને અધવચ્ચે સુધી વિહારમાં સહાય કરનાર હોય તો આ ન્યુ બોમ્બે વાસીના યુવાન છે. આજે તેઓ આવ્યા છે અને તેઓ આશીર્વાદ માંગે છે કે સાહેબ ત્યાં પધારો
અને અમારા ગ્રુપને પણ આપ આવા બધા ગ્રુપની જેમ મોટા મોટા કરી આપો. જયારે મુંબઈ જશું ત્યારે એક આંટો મારી અને આ બધાને ઘાટા પાડી અને આપણે ઉભા કરવાના. લેઝિમ નું ગ્રુપ આવ્યું એવું લાગે છે. થાણે બહુ મોટી ટીમ છે. રાજસ્થાની ના કેટલા ઘર હશે? કતરા ઘરે. હવે આ લોકો સાથે મારવાડીમાં બોલવું પડશે. હો ઘર મેં થી એક આયા હે કે નહી? 1000 મેં 10 ને 2000 મેં 20 જણા આયા. ખુબ ધન્યવાદ. આ થાણા બહુ મોટું સિટી છે, બહુ મોટું સેન્ટર છે. એમની પાસે તાકાત અને રાજસ્થાની એટલે મરદના બચ્ચા. એકવાર શરૂ કરે પછી ક્યારે પાછા વળીને ન જુએ. ભિવંડી આપણી નજર સામે છે. રાજસ્થાનીના બચ્ચાઓ હતા, એમણે આજે શરૂઆત કરી. રાણા પ્રતાપનું ખૂન હજી આ લોકોની અંદર વહી રહ્યું છે. અમે અગલા સંમેલન મેં થે કતરા જણા આવો હો કયો? 200 જણા. નહી આવો તો પેનલ્ટી કઉ ભરની. નહી આવો તો પૂરું સંમેલન થોડા ઇન નોમ પરવે. કોઈ મંજૂર એ પિયા દેવા મેં તો ઉસ્તા. 200 જણા નહી આવે તો બોલો સંમેલનનો કેટલો ખર્ચો બોલો ને છૂટા કરો. અણન થાય કે મને કોઈ હાર્દિક પટેલ ચિકન જેલ મેં તો ખાલવા રાની હો. અચ્છા પણ હવે શરૂ કરી છે તો ખૂબ સરસ રીતે આગળ વધારજો. ભિવંડી અને મુલુંડની સાથે ટાઈપ કરી અને આપણા એક પણ સાધુ સાધ્વી મુંબઈથી આવતા કે જતા થાણા ઇઝ ઇક્વલ ટુ ગેટવે ઓફ મુંબઈ. ગેટવે ઓફ મુંબઈ છે થાણા. થાણાથી એન્ટ્રી મારો એટલે મુંબઈમાં પ્રવેશ થાય. મોટા મોટા ગચ્છાધિપતિઓને પણ સેન્ટ્રલ લાઈનથી જો પ્રવેશ કરવો હોય મુંબઈમાં તો પહેલા ક્યાં આવવું જોડે? થાણા. અને થાણામાં કયા ભગવાન છે? મુનિ સુરત સ્વામી. ઘણા મુંબઈ ગરાઓ શનિવારે મુનિ સુરત પહોંચી જતા હોય છે. એ મુનિ સુરત આપણે તીર્થ છે, પણ તીર્થ હોવા છતાં તાકાતવાન તીર્થ છે. ધારે તો 500 યુવાનોનું ગ્રુપ બનાવી શકે એમ છે. આવા ગ્રુપને આપણા લાખ લાખ ધન્યવાદ. અમાર 200 રેડી હે, 150 રેડી હે. બસ હા, અમે ધકલી સાલ બેહો તો લઈને આવજો. ચાલો અહમદનગર વિહાર સેવા ગ્રુપ અહમદનગર આવશે, હવે આવશે. ચાલો આની સાથે જેટલા વિહાર સેવા ગ્રુપ આ વર્ષે શરૂ થયા છે એમની આપણે પૂરી પૂરી અનુમોદના કરી લીધી છે. અને હવે આજના દિવસે જેમના વિહાર સેવા ગ્રુપની આપણે સ્થાપના કરવાની છે એવા ત્રણેક ગ્રુપ છે, 3-5 ગ્રુપ છે, એમને આપણે ઉભા કરશું, એમની સ્થાપના કરશું, મંત્રોચ્ચાર બોલાવશું. અને ત્યારબાદ જે જે ગ્રુપો જૂના છે, જેમને 4 વર્ષ 5 વર્ષ 6 વર્ષ થયા છે, એ બધાની એટેન્ડન્સ લઈ લેશું. તમને એટલા માટે ઉભા કરીએ છીએ કે 2 કલાકમાં પગ કદાચ જકડાઈ ગયા હોય. એકવાર ઉભા થઈ જાઓ, પગ છૂટા થઈ જાઓ, પછી પાછા પીચ ઉપર બરાબર જમ્પ કરકે બેઠને કા હૈ, બરાબર છે ને? શરૂમાં બધું અકળામણ થાય, પછી જેમ બેસી જશો પછી કઈ ખબર પણ નહીં પડે. ખાલી ચડશે બહુ બહુ તો બીજું કઈ નહીં થાય. અને એક ભાઈ ને ખાલી ચડી ગઈ ને તો ખણવા માંડ્યા. તો બાજુ વાળો કે પણ મને હું કામ ખણો છું? ઈ કે તારો છે, મને એમ કે મારો છે. એટલે આ ખાલી ચડી જાય પછી ખબર ના પડે કોના પગને તમે ખણો. એને તમે ખણી આપ્યો ને તમે એને ખણી લેજો. બે ના કામ પતી જાય. તો અત્યારે સૌથી પહેલું ગ્રુપ જામનગર. જામનગર નહીં, જામનગર બાકી. અંજાર. અંજાર ક્યાં આવ્યું ખબર છે? આજ શું કીધું અમિતાભે? કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. અમે અમારા ગચ્છાધિપતિને કીધું કે આપણી 7 પેઢીમાં કોઈ ગચ્છાધિપતિ આજ સુધી કચ્છમાં નથી ગયા. સાહેબ આપણે જઈએ, ભદ્રેશ્વર જઈએ, અંજાર જઈએ, કેટલી બધી નાની નાની પંચતીર્થી, મોટી પંચતીર્થી તમે તો બધા ગયા હશો ને? અમે નાના હતા એકદમ 2 વર્ષના ત્યારે ગયા હશું, પણ દીક્ષા લીધા પછી સમજણના કાળમાં નથી ગયા. અમારી ખૂબ ઈચ્છા છે, અમારે ભુજ આવવું છે, અમારે અંજાર આવવું છે, અમારે ગાંધીધામ આવવું છે, અમારે ભદ્રેશ્વર આવવું છે. તમે કહો તો અમે કચ્છી શીખીને આવશું, પણ તમને અમને લઈ. અને અમને કચ્છી આવડે છે. કોરો ચોતા, કોરો ખપે તો તમને, કોરો ખપે તો અસર કે વીઆર સેવા ગ્રુપ ખપે તા બીઓ કી ના ખપે. ચંદ્રશેખર મહારાજની યાદગાર ભૂમિ એટલા માટે જ એમની લાઈફમાં
એમણે તગડી પ્રવચન સભાઓ કરી, પણ એમને પૂછવામાં આવે તમારી હાઈએસ્ટ પ્રવચન સભા આખા ભારતની અંદર ક્યાં થઈ કે જેમાં સૌથી વધારે શ્રોતા હોય, ત્યારે એમના મોઢામાંથી નીકળતું હતું કચ્છની અંદર અંજારના પ્રવચનમાં 13,000 યુવાનોએ એમણે 13,000 કર્યા. તમે 13 લઈને આવ્યા હો તો સારું હતું, વાંધો નહીં, પણ હવે 130 નું ગ્રુપ બનાવશું, બરાબર છે. અને આ અંજાર બહુ જ મોટું સિટી છે, એમને ત્યાં ધારે તો બહુ મોટી સભા સંખ્યા કરી શકે એમ છે. અને તમે કંઈક આવું કરશો ને તો અમે ગચ્છાધિપતિને કહેશું કે સાહેબ આપણા ગ્રુપ ત્યાં છે, કમસે કમ એમને ધર્મ લાભ આપવા તો આપણે જઈએ. તમે કંઈક કામ એવું કરો કે અમારે તમારી પાસે આવવું પડે. કે છે ને, તું ક્યાં ગુરુ કો મિલને જાવે, ગુરુ હિ તુઝે મિલને આવે. ભુજ અને ગાંધીધામ થી આવ્યા છે, ગાંધીધામ, ગાંધીનગર અને બીજું ગાંધીધામ. ગાંધીધામ પણ અત્યારે કચ્છની અંદર બહુ મોટું સિટી થઈ ગયું છે. મોટા મોટા આચાર્ય ભગવંતોના ચાતુર્માસ આ ગાંધીધામની અંદર થતા હોય છે. ભુજ, ગાંધીધામ અને અંજારની અંદર પ્રેરણા કરી અને વીઆર સેવા ગ્રુપની જો સ્થાપના કરાવનાર કોઈ હોય, અમારા ખાસ મિત્ર પૂજ્યપાદ ચંદ્રશેખર મહારાજના શિષ્ય મુનિશ્રી હંસબોધી વિજયજી મહારાજે પ્રેરણા કરી છે. આ ત્રણે ત્રણ ગ્રુપની સ્થાપનાનું શ્રેય એમને જાય છે. ખેડા ધોરાજી આવી ગયું, ધોરાજી ઉપલેટા બધું થઈ ગયું, એક સાથે સાબરમતી આવ્યા છે. સાબરમતી બપોરે આવવાના છે, આવ્યા છે. હમણાં પ્રતિનિધિ રૂપે આજે એમના ગ્રુપનું કોઈ નાટક છે, બપોરે આવી જવાના છે. સાબરમતીએ પણ આ વર્ષથી ખૂબ સુંદર રીતે સાબરમતીથી વિહાર કોબા ગાંધીનગર વગેરે જગ્યાએ ચાલુ કર્યા છે. લગભગ 50 વધારે યુવાનો છે. રિપોર્ટ બોલશે ત્યારે ખબર પડશે. એમની પણ ભૂરી ભૂરી અનુમોદના કરવામાં આવી. લગભગ આ વખતના આવા 10-15 યુવાનો ગ્રુપો સ્થપાયા છે. એવી જ રીતના મહારાષ્ટ્રમાં પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ વિજય રામચંદ્ર સુરેશ્વરજી મહારાજના શિષ્ય મુનિશ્રી પુણ્યરક્ષિત વિજયજીએ પુનાથી છેક ધારવાડ સુધી 25 વીઆર સેવા ગ્રુપની સ્થાપના કરી છે. એ ગ્રુપોએ ત્યાંથી અહીંયા આવવું જરા કઠિન હોય છે, છતાં પણ આપણે નામ લઈ એમની અનુમોદના કરીએ. અને જો કોઈ આવી ગયા હોય તો ઉભા થઈ જજો. સંઘ પ્રદેશ એટલે કેન્દ્ર શાસિત રાજ્યોમાં આપણા 3 ગ્રુપ સ્થપાયા છે, સેલવાસા, નરોલી અને દાદરા. દાદરાનગર હવેલી કહીએ છીએ ને, એ સેલવાસા, નરોલી અને દાદરા. કર્ણાટકની અંદર એમણે 4 ગ્રુપ સ્થાપ્યા, વિજાપુર, જમખંડી, બેલગામ અને નિપાણ. આ 4 કર્ણાટકની અંદર આવેલા છે. ત્યાં પણ વીઆર સેવા ગ્રુપના યુવાનો થઈ ગયા અને તેઓ પણ વીઆર કરાવે છે. અને મહારાષ્ટ્રની અંદર જે કર્યા છે એના નામ સાંભળો, મસૂર, કોરેગાવ, કરાડ, આરગ, મીરજ, સતારા, કોલ્હાપુર, કુરુંદવાડ, કાગલ, મુરગુડ. મુરગુડના આવ્યા છે, કુઠે આવે કુઠે બસ. આ ગામમાં હું જઈને આવ્યો છું. 20 ઘરનું ગામ છે, ખાલી 20 ઘર. અને પ્રવચન કીધી ઓનલી 12. આતા મરાઠી બોલા ના, તુમ્હી ગુજરાતી કસાલા બોલતા. ઓનલી 12 ઘર, અને 12 ઘરની વચ્ચે અફલાતુન દેરાસર છે, કાચનું દેરાસર. તમે કોલ્હાપુર સુધી જો જાઓ તો મુરગુડ જઈ આવજો, ત્યાંથી બહુ દૂર નથી, 40-50 કિલોમીટર થાય. આ બાપ દીકરા છે, એમના પિતાજી પણ આ ઉંમરે જવાન જેવા છે. અને આ બાપ દીકરાને આખું ગામ ભેગું મળી આખા ગામની અંદર પ્રવચન માટે એટલી બધી જાહેરાત કરે. મારા પ્રવચનમાં 200 જણ, 12 ઘરમાં કેટલા, 200. એટલે એક ઘરમાં તમે એવું એવરેજ નહીં કાઢતા એટલા. આ 12 ઘરમાં 200 સભા કરે. એના પછી મને સ્કૂલની અંદર લઈ ગયા, 500 છોકરાઓની વચ્ચે આ મા બાપનું પ્રવચન એમણે કરાવ્યું. એટલાથી એમને સંતોષ ન થયો, મને કોલેજમાં લઈ ગયા. કુટલી દેવ તી કોલેજ છે, નાવ કાંઈ નેપાણી દાતાને મધીએ તે દેવચંદ કોલેજ. આ દેવચંદ કોલેજમાં પણ મારું પ્રવચન કરાવ્યું. 500 હજારોની વચ્ચે આ ભાગ્યશાળીઓએ મહેનત કરીને પ્રવચન કરાવ્યું. પણ ત્યારે વીઆર સેવા ગ્રુપ હજી તૈયાર નતા થયા. આ 10 વર્ષ પહેલાની વાત કરું છું. અને અત્યારે હવે આ લાગણીના કારણે એ લોકો પણ વીઆર સેવામાં જોડાઈ ગયા. ખૂબ ખૂબ ધન્યવાદ.
ટાકારી, લોણંદ, ભવાનીનગર, જયસિંહપુર, સાંગલી, પલુસ અને ઇચલકરંજી. ઇચલકરંજીમાં પણ ત્રણ છે, માલભાગ, ગુજરીપેટ અને બોરા માર્કેટ. આમ 25 થી વધારે વીઆર સેવા ગ્રુપ આ મહાત્માની પ્રેરણાથી સ્થપાયા છે. મહાત્માને પણ ધન્યવાદ અને આ ગ્રુપોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. હવે જે પેટલાદવાળા દ્વારા સરસ સુનાવ તમે આવ્યા છો. હા સરસ સરસ સરસ. કેટલા ઘર તમારા ગામમાં? જૈનના બે ઘર અને બે ઘરમાંથી બે જણા હાજર. 100% રિઝલ્ટ. સુનાવ એટલે ચરોતર પ્રદેશના બધા નાના ગામડા છે. અમે નાના હતા, ખંભાત તરફ વિહારો કરતા ત્યારે અહીંથી બધેથી અમે વિહાર કરતા. આ સુનાવ, આ નાર અમે નથી ગયા, પણ અમારા પેટલાદના યુવાનો ક્યાં બેઠા છે? પેટલાદ. સરસ. એમને બાજુમાં લઈને જ બેઠા છો એમને? હા, આ ભીડમાં કઈ ખોવાઈ ન જવા જોઈએ. પહેલી વખત આવ્યા છે અને આ સુનાવને આપણે એવા આશીર્વાદ આપીએ કે હવે લાઈફ ટાઈમ માટે જૈનેતરોને પણ તમે જોડી અને તમારા ગ્રુપને મજબૂત કરજો અને સેવામાં જોડજો. ચાલો, આ વર્ષે કોઈ નવા ગ્રુપો ચાલુ થઈ ગયા હોય ને અહીંથી નામ ન લેવાયા હોય એવા કોઈ ગ્રુપ ખરા, જેને આ જ વર્ષે ગયા સંમેલન પછી ચાલુ થયા હોય? જલ્દી. અંધેરી, હા ઉભા થાવ. પછી આપવાનું બપોરે. હા તમને કદાચ નહીં સંભળાયું તો કહી દઉં, આ સુનાવ ગામમાં માત્ર બે જૈનના ઘર છે, છતાં 19 મેમ્બર વિહાર સેવા ગ્રુપમાં છે. બાકીના બધા જૈનેતરો છે અને મહાત્માઓની સુંદર સેવા કરી રહ્યા છે. અંધેરી, સોનાવ, અભ્યર્થ ક્યાં હોય તમે? કહેવાનું ને, સૌથી મહત્વની વસ્તુ એ છે કે આજે કેવલભાઈ મારી સાથે છે. એકચ્યુઅલી હું એમની સાથે છું એવું કહી શકાય. એક ભૂત પટેલ છે અને વાહ, આ પટેલ અને પોતે જન્મે જૈન નથી, બાજુવાળા ભાઈ કેયુરભાઈ પટેલ છે અને આપણો જૈન એમ કે છે કે હું એની સાથે આવ્યો છું. એના ભાવ કેવા ઊંચા. મુંબઈ, મુંબઈ પારલા, ઇરલા, અંધેરી નહીં, જૂના પુરા, નવાને આપણે ઊભા કરી દેવાના છે. નહીં, આ હવે જે સ્થાપના કરવાની, જે સ્ટાર્ટ કરવાના છે.